गुड आफ्टरनून विद्यार्थी मित्रों, जय श्री कृष्ण। आज आप शेनो लेक्चर छे गणितनो। तो गणितनी अंदर आपणे आगळना वीडियोमां चेप्टर 3 कोण केटलू उचकी शके ते आपणे स्वापोथीनी अंदर पूर्ण करेलू। शेमां पूर्ण करेलू? स्वापोथीनी अंदर। आजे आपणे शुं करवानुं छे? तो के नवुं चेप्टर शुरू करवानुं छे। शुं करवानुं छे? નવું ચેપ્ટર। કોણ કેટલું ઉચકી શકે તો આપણે જોયું, પણ આજે આપણે નવું ચેપ્ટર, નવું પ્રકરણ ચાલુ કરવાનું છે। તો નવું પ્રકરણ ચાલુ કરવું હોય તો એ પહેલા શેમાંથી કરવું પડે? તો કે ચોપડીમાંથી, ગણિતની ચોપડીમાંથી। તો ચોપડીની અંદર પહેલા પ્રકરણ સમજી લઈએ, ત્યારબાદ આપણે સ્વાપોથીની અંદર એ ચેપ્ટર પૂર્ણ કરવાનું હોય છે। તો બધા પહેલા ગણિતની ચોપડી ખોલો। ચાલો, ગણિતની ચોપડીની અંદર પ્રકરણ નંબર 4। કયું પ્રકરણ છે? 10-10ની ગણતરી। એટલે શું કે પહેલા આપણે આગળના ચેપ્ટરની અંદર જેમ જૂથમાં બે સ્ટાર આપેલા હોય, બે બોલ આપેલા હતા, બે ફુગાઓ આપેલા હતા, એવી રીતના 10-10ની ગણતરી, એકસાથે કેટલી કેટલી વસ્તુઓ આપેલી હોય, 10-10, એ 10-10ની ગણતરી આપણે સાથે કરવાની છે। તો બધા ચોપડી ખોલે। ચોપડીની અંદર પ્રકરણ 4 છે, પેજ નંબર 24। તો ચાલો જો એની અંદર શું આપેલું છે। પીલું અને ચાલાક શિયાળ, આ શું છે ખબર છે? પીલું છે, પીલું એટલે કે મરઘીના નાના નાના બચ્ચા, આ પીલું છે, અને આ ચાલાક ચતુર શિયાળ છે। કોણ છે? શિયાળ છે। તો જોઈએ શું કરે છે। ટીકલું ખેડૂતના ખેતરમાં ઘણા પીલું હતા। શું કહે છે? કે ટીકલું જે ખેડૂત હતો, એનું જે ખેતર હતું, એ ખેતરની અંદર ઘણા બધા પીલું, એટલે કે મરઘીના નાના નાના બચ્ચાઓ હતા। એક દિવસ ચાલાક શિયાળે નટખટ પીલુઓને આજુબાજુ રમતા જોયા। શું કહે છે? એક દિવસની વાત છે, એક દિવસ ત્યાં એક ચાલાક શિયાળ આવ્યું। એ શિયાળે શું કર્યું? તો કે એની આજુબાજુ કોને રમતા જોઈ ગયો? એ તો કે પીલુઓને। કોણ રમતું હતું? તો કે નાના નાના મરઘીના જે બચ્ચા છે, પીલું છે, એ બધા રમતા હતા। શું કહે છે? એ તું મારા પીલુઓ ખાય છે। તે દિવસથી શું થયું ખબર છે? તે દિવસથી પીલુઓને રોજ ચોરીને તે ખાવા લાગ્યું। કોણ? શિયાળ। શિયાળે પીલુને જોઈ ગયું, તે દિવસથી રોજ પીલુને ચોરી લઈ અને ખાવા લાગે છે। ટીકલુને તેની જાણ થઈ, તેણે શિયાળને પૂછ્યું। ટીકલું શિયાળને શું પૂછે છે એ જોઈએ। હવે ટીકલું શિયાળને કંઈક પૂછે તો છે, પણ શું પૂછે છે? એ તું મારા પીલુઓ ખાય છે? આ ટીકલું જે છે એ શિયાળને એવું પૂછે છે કે તું મારા પીલું ખાય છે? તો શિયાળ શું કહે છે? ના દોસ્ત, હું તારો મિત્ર છું, હું કેવી રીતે તારા પીલું ખાઈ શકું? એવું કહે છે કે હું કોણ છું? તો કે તારો મિત્ર છું, તો હું તારા પીલુઓને ખાઉ નહીં, હું તારા પીલુઓને ખાઈ શકતો નથી। ટીકલું રોજ સવારે અને સાંજે પીલુઓને ગણવાનું વિચાર્યું। ટીકલુંએ શું વિચાર્યું? કે રોજ સવારે અને સાંજે મારે શું કરવું છે? તો કે પીલુઓને ગણવા છે, એટલે કે કેટલા પીલુઓ છે એનું મને ખબર પડે। પરંતુ પીલુઓ અહીં તહીં ફરતા હતા, પીલુઓ આજુબાજુ ગમે ત્યાં ફરતા હતા। તેણે શું કહ્યું? તો તેણે કહ્યું, હું 10 પીલુઓને એક ટોપલીમાં મૂકીશ। તેણે શું વિચાર્યું કે હું કેટલા પીલુઓને એક ટોપલીની અંદર મૂકીશ? તો કે 10 પીલુઓને હું એક ટોપલીની અંદર મૂકીશ અને તેમને ગણીશ। પછી શું કહે છે? એ ટોપલીની અંદર 10 પીલું મૂકીશ અને પછી શું કરીશ? એને ગણીશ। એટલે શું થાય કે એક ટોપલીમાં 10 પીલું છે, એટલે મારે શું ગણવાનું રહે? તો કે એક ટોપલી એટલે કેટલા પીલું થશે? તો કે 10। પછી જો એક પણ પીલું ઓછું થશે તો શિયાળને મોટો ઠપકો આપીશ। શું કહે છે? હું ટોપલીની અંદર 10 પીલું મૂકીશ અને જો એમાંથી એક પણ પીલું ઓછું થાય
પછી હું શિયાળને મોટો ઠપકો આપીશ, એટલે કે તો પછી હું શિયાળને ખી જઈશ. ચલો બાજુના પેજ પર આવો, પેજ નંબર 25. હવે શું કહે છે, સવારમાં તેણે બધા પીલું ગણ્યા. જે ટકલું જે ખેડૂત હતો ટીકલું, એણે શું કર્યું તો કે સવારની અંદર સવારમાં એના બધા પીલું એને ગણી લીધા. 10 પીલુંની એક એવી કેટલી ટોપલી છે? તો અહીંયા જોવો તો એક ટોપલીમાં કેટલા પીલું એને મૂકવાનો વિચાર્યું તો કે 10, એવી કેટલી ટોપલી છે? આમાં 10 છે, પછી આ બીજી ટોપલી એમાં પણ કેટલા પીલું છે? તો કે 10. આ ત્રીજી ટોપલી એમાં કેટલા પીલું છે? 10. આ ચોથી ટોપલી એમાં કેટલા છે? તો કે 10. અને આ પાંચમી ટોપલી એમાં કેટલા છે? 10. કારણ કે એક ટોપલીની અંદર કેટલા પીલું મૂકવાના હતા? 10. તો 10, 10, 10, 10 અને 10 બધામાં 10 પીલું મૂકી દીધા. એવી કેટલી ટોપલી થઈ? તો કે 1, 2, 3, 4 અને 5 પાંચ ટોપલી થઈ. તો આપણે અહીંયા શું પૂછ્યું છે, 10 પીલુંની એક એવી, એટલે કે આ 10 પીલું છે એની એક એવી કેટલી ટોપલી છે? તો 1, 2, 3, 4 અને 5 કેટલી ટોપલીઓ છે? તો કે 5. તો અહીંયા શું લખવાનું, 5 અડે 5 કેટલી ટોપલી થઈ? 5. જો ત્યારબાદ બીજો સવાલ છે, બધા મળીને કુલ કેટલા પીલું છે? હવે શું પૂછે છે કે આ જેટલા પીલું છે એ બધા પીલું મળીને, એટલે કે સાથે ગણીને કેટલા પીલું થાય? અહીંયા શું આપેલું છે, 5 ડે મીંડે 50 વત્તા 4. હવે જો આમાં 10 પીલું છે, પાછા 10 એટલે કેટલા થઈ ગયા? 20 થઈ ગયા. આ 20 અને પાછા 10 એટલે કેટલા થયા? 30. 30 અને બીજા 10, 30 હોય એની અંદર તમે બીજા 10 નાખો એટલે કેટલા થઈ જાય? 40 થઈ જાય. તો આ થઈ ગયા આપણા 40 પીલું, એટલે કે 4 ટોપલી. અને 40 અને આ બીજા 10 એટલે કેટલા થઈ ગયા? 50. તો અહીંયા કેટલા લખેલા છે? 50. અને પછી બાજુમાં કેટલા લખેલા છે? 4. તો છૂટા પીલું કેટલા છે? તો આ 1, આ 2, આ 3 અને આ 4 એટલે અહીંયા કેટલા લખેલા છે? 4. તો 50 + 4 એટલે કેટલા થઈ જાય? તો કે 5 ડે 4 ડે 54. હવે આપણે શું કરવાનું ખબર છે? ન આવડે તો આડો સરવાળો ન આવડે ને તો ઊભો કરવાનો. આ 50 + આ 4. હવે અહીંયા 0 છે અને અહીંયા 4 છે, એટલે આપણે 0 વત્તા 4 કરીએ તો જવાબ શું આવે? 4 ના 4. અને અહીંયા 5 છે, નીચે એક પણ સંખ્યા આપેલી નથી. છે અહીંયા એક પણ સંખ્યા? તો કે નથી. તો ઉપરથી 5 ના 5 એમનેમ લખી દેવાના. આપણો જવાબ શું આવી ગયો? 5 ડે 4 ડે 54. તો કેટલા પીલું થઈ ગયા? 54. ચાલો જો આ થઈ સવારની વાત. સવારમાં એને પીલું ગણ્યા હતા ત્યારે કેટલા પીલું હતા? 54. હવે સાંજની વાત છે. તો સાંજે તેણે બધા પીલું ફરીથી ગણ્યા. સાંજે શું કરે છે? તે પાછા બધા પીલુંને ગણે છે. એની અંદરનો પહેલો સવાલ છે, 10 પીલુંની એક એવી ખાલી જગ્યા ટોપલી છે. 10 પીલુંની એક એવી કેટલી ટોપલી છે? કેટલી છે? હવે અહીંયા જુઓ, સાંજે ફરીથી ગણે છે, 10 પીલુંની એક એવી કેટલી ટોપલી છે? 1, 2, 3 અને 4 કેટલી ટોપલી છે? તો 4. 4 ટોપલી છે ને. તેમાં કુલ ખાલી જગ્યા +3 = ખાલી જગ્યા પીલું છે. 4 ટોપલી હોય તો કેટલા પીલું થઈ એ ગણવાના છે. ચાલો ગણો તો આ 10 અને આ બીજા 10 એટલે 10 ને 10 કેટલા થઈ ગયા? 20. ચાલો 10 ને 10 20 અને આ પાછા 10, 20 અને 10 કેટલા થાય? 30. આ 30 અને આ બીજા 10, 30 ને 10 કેટલા થઈ ગયા? તો કે 40. તો તેમાં કુલ કેટલા પીલું છે? તો 40 પીલું છે. +3 એટલે 3 પીલું કેવા હશે? છૂટા હશે. જો અહીંયા છે 1, આ 2 અને આ 3 એટલે 3 આપેલા છે.
હવે અહીંયા જેમ આપણે આ આડો સરવાળો હતો એનો ઉભો કરેલો ને એવી જ રીતના આ આડા સરવાળાને આપણે ઉભો કરીશું. 40 વત્તા 3 શું કહે છે? તો અહીંયા કરવાનું 40 વત્તા 3. ચાલો 0 વત્તા 3 કરીએ તો 3 ના 3. કોઈ પણ સંખ્યા સાથે 0 નો સરવાળો કરીએ તો જવાબ શું આવે? જે સંખ્યા હોય ને તે જ આપણો જવાબ. તો અહીંયા 0 વત્તા 3 બરાબર જવાબ કેટલો આવી ગયો? તો કે 3. પછી અહીંયા 4 છે, નીચે સંખ્યા આપેલી નથી, તો અહીંયા શું થઈ જાય? 4 ના 4. તો કેટલી ટોપલી હતી? 4 ટોપલી હતી. અને કેટલા પીલું હતા? તો કે 10, 20, 30 અને 40. તો અહીંયા 40 લખી દીધા. 40 વત્તા 3 1, 2 અને 3 એટલે કેટલા થઈ ગયા? ચોગડે તગડે 43 આપણો જે જવાબ આવ્યો ને તે. ચાલો લખાઈ ગયું બધાને. હવે જો એની નીચે ત્રીજો સવાલ આપેલો છે, 54 જે સવારમાં ગણેલા હતા તે. કેટલા પીલું હતા સવારમાં? 54. હવે માઇનસ સાંજના કેટલા પીલું છે? 43 છે. કેટલા છે? 43. હવે આ માઇનસ એટલે કે બાદબાકી. હવે આપણે શું કરવાનું છે? તો કે બાદબાકી કરવાની છે. શું કરવાનું છે? બાદબાકી કરવાની છે. ચાલો જો સવારના પીલું કેટલા હતા? તો કે 54 હતા. ત્યારબાદ સાંજના પીલું કેટલા હતા? 43 હતા. એટલે આપણે શું કર્યું? એનો ઊભો દાખલો કરી દીધો. 5 ચોગડે 54 અને 43. હવે શું કરવાનું? તો કે એની બાદબાકી કરવાની એટલે કે કાઢવાના. તો આ છેલ્લેથી દાખલો શરૂ કરવાનો, પાછળથી. પહેલા 4 છે, એમાંથી કેટલા કાઢવાના છે? 3. તો આપણે ગણવાના 1, 2, 3 અને 4 છે, એમાંથી 3 કાઢી નાખો. 1, 2 અને 3 કેટલા વધ્યા? 1 વધ્યો. તો અહીંયા આપણે શું લખી દેવાનું? 1. હવે આગળની લાઈન જોવાની. પહેલા કેટલા છે? 5. એમાંથી કેટલા કાઢવાના છે? 4. તો 5 ગણવાના છે. 1, 2, 3, 4 અને 5. 4 કાઢવાના છે, તો 4 કાઢી નાખો. 1, 2, 3, 4 અને આ કેટલા વધ્યા? 1 જ વધ્યો. તો અહીંયા આવશે 1. તો 54 પીલુંમાંથી 43 પીલુંને બાદ કરીએ ને એટલે કેટલા વધે? તો કે 2 એકડા 11. એ 11 પીલું એ શિયાળ ખાઈ ગયું. શિયાળે શું કર્યું? તો કે 11 એ 11 પીલું કોણ ખાઈ જાય છે? તો કે શિયાળ ખાઈ જાય છે. ચાલો જો આજનું તમારું હોમવર્ક ગણિતની ચોપડીની અંદર પેજ નંબર 25 જે આપણે આજે કરેલું છે તે પેજ નંબર 25 જેને બાકી હોય ને તેને વ્યવસ્થિત વિડીયોમાંથી જોઈને શું કરવાનું છે? પૂરું કરવાનું છે. અને આ જે દાખલા ગણેલા છે ને એ દાખલા પણ તમારે બાજુમાં જ ગણી નાખવાના છે, જેથી કરીને તમને દાખલા સમજાઈ જાય. ત્યારબાદ છે પેજ નંબર 26. પેજ નંબર 26 જે છે ને એ હવે પછીના નેક્સ્ટ વિડીયોની અંદર આપણે જોઈશું. પેજ નંબર 26 છે, આ કેટલા છે એ શું કરવાનું છે હવે પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું આપણે.